નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં ગોત્રી ગેરી કમ્પાઉન્ડ ખાતે 300 વૃક્ષોનું આજે વાવેતર કરવામાં આવ્યું. ગોત્રી વિસ્તારમાં આવેલ ગેરી કમ્પાઉન્ડ ખાતે 300 જેટલા જે વૃક્ષો છે તેનું વાવેતર કરવામાં આવ્યું. અહીંથી મિયાવકી તરીકે ઓળખવામાં આવે છે. વાસુદેવ સોલ્યુશન દ્વારા આજે 300 વૃક્ષો છે તેનું વાવેતર કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં જે સદસ્યો છે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આજે આ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. છેલ્લા 40 વર્ષથી વૃક્ષો રોપીને એને ઉછેરવાનું કામ કરે છે. સંસ્થા પાસે કમિટેડ ડોક્ટર્સ, એન્જિનિયર્સ, આર્કિટેક્ટ જેવા વિવિધ સ્વયંસેવી સેવકો છે, જે સવારે 1-1.5 કલાક દરરોજ ડેલી દરરોજ લારીઓમાં પાણીના ડબલા મૂકીને અને ઝાડને પાણી પાઈ ગયા છે. રોડ સાઈડનું પ્લાન્ટેશન ચાલે છે. હાલ ગેરી ગોત્રી ખાતેના પ્લોટમાં વડોદરામાં કુલ અમે 17,000 ઝાડ રોપી નાખ્યા છે. હાલ આજે ગ્લોબલ વાસુદેવ ગ્લોબલ કંપનીમાંથી માનની શ્રી પ્રિયાંગભાઈ પટેલ 300 ઝાડનો સંકલ્પ લઈને આવ્યા છે, એમનો પણ આભાર. અને એમણે બી આજે સરસ મજાનો સંકલ્પ જાહેર કર્યો, એ માટે પણ આભાર. આજે 300 વૃક્ષો મિયાવાકી પદ્ધતિ મુજબ ડૉક્ટર અકિક મિયાવાકી, જાપાનના જે વૈજ્ઞાનિક હતા બોટનિક્સ, એના સંકલ્પ મુજબ એની મેથડથી આજે 300 વૃક્ષોનું રોપણ થશે અને એ વૃક્ષો અમે ઉછેરીશું. અગાઉ અમારા 14,000 જે વૃક્ષો છે મિયાવાકીના, આજ પ્લોટમાં ગોત્રી ગેરીના પ્લોટમાં એને જોવા આવવા વિનંતી. અને એમાં અમે રોપ્યા પછીના 2 વર્ષથી એ ઝાડની ઊંચાઈ 15-16 ફૂટ એવરેજ એનું પરિણામ મળ્યું છે, જે કોઈપણ માણસ આવીને માપી શકે છે. માનનીય વરરાજકુમારજી મહોદય, માંજલપુર ગાદીના ગાદીપતિ, એ પણ વચ્ચે 2,000 વૃક્ષો 2021માં જુલાઈ 7 તારીખ રોપાવ્યા હતા. એ 2,000 વૃક્ષોની ઊંચાઈ અત્યારે હાલ 17 ફૂટ છે. અમે મહોદયશ્રીને, વજરાજકુમારજી મહોદયને ફરતી એમના રૂબરૂ મળ્યા અને વિનંતી કરી કે આપ એ વૃક્ષો જોવા આવો 2 વર્ષ બાદ હવે, અને એ વૃક્ષોની ઊંચાઈ જુઓ અને એને તમે પૂજા કરો, જેથી કરીને અમને પણ સંતોષ થાય. સંસ્થાના કાર્યકરો, જે મેઇન થીમ છે, કાર્યકરો જ મેઇન થીમ છે આ સંસ્થાની, અને એ મુજબ કામ થાય છે અને એ પરિણામ તમે જુઓ અને અમને પણ ઉત્સાહ વધે. અસ્તુ. અનિલ પટેલ, ટ્રી લવર્સ ફાઉન્ડેશનના પદાધિકારી છું. જય હિન્દ, જય ભારત. ભગવાનના એ કૃપાથી અમે એઝ અ કંપની 1.5 વર્ષ પૂરા કર્યા અને એવું વિચારીએ છીએ કે આ પૃથ્વી છોડીએ તો આપણે થોડીક વધારે સારી છોડીને જઈએ, કારણ કે ડેમેજ તો કરવાનું કામ ચાલુ જ રાખેલું. અમે સી લેવલ ફાઉન્ડેશન સાથે છેલ્લા 3-4 વર્ષથી અમને અનુભવ થયો હતો. આના કાર્યક્રમમાં ખૂબ મદદ કરી હતી પ્લાન્ટેશનની અને એમનું કાર્ય બિરદાવવા યોગ્ય છે. એમનાથી અને એમના જેવા અનેક સંસ્થાઓ કે જે વૃક્ષો આવી અને એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવાનું કામ કરે, એમાંથી ઇન્સ્પિરેશન લઈ અને આજથી અમે અમારી ઓટીટી મુવમેન્ટ ચાલુ કરીએ છીએ. ઓટીટી એટલે નેટફ્લિક્સ કે એમેઝોન નહીં, પણ 1 ટ્રિલિયન ટ્રી મુવમેન્ટ. અમે એવું પ્રયત્ન કરું છું કે આવતા 13 વર્ષની અંદર અમે 1 ટ્રિલિયન ટ્રી પ્લાન્ટેશન થાય અને ભાગ બનીએ. એના માટે રિસોર્સિસ, ભાવના, સંસ્થાઓ, એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એના માટેના પૈસા, એ મદદ જે કંઈ બી હોય એ કરવા માટે શું કરી શકીએ એનો પ્રયત્ન કરો. અને આ 3 લેવલ ફાઉન્ડેશને મદદ કરી ઇન્સ્પિરેશન આપીને કે એ પોતાનું સ્વાર્થ છોડી સમાજ માટે આજે કામ કરવાનું ડેડિકેશન છે, ખૂબ જ ઇન્સ્પિરેશન. પ્રિયાંગ હરિભાઈ.